गुजरात में हजू एक अठवाडिया सुधी गर्मी में नहीं मिले राहत। आता सप्ताह गुजरात में पड़ सके हलवो वरसाद। वडोदरा की शानिन स्कूल बाद नवरचना स्कूल सामे पण एफआईआर। पांच विद्यार्थियों ने वगर वांके एलसी पकड़ावी देता थई एफआईआर। ग्रांटेड शाळाना फिक्स पगारदार शिक्षकों लड़ी लेवाना मूड में। पगार वधारानो लाभ हजु सुधी न मळ्यानो दावो। 23 जून सुधी काळी पट्टी बांधी करशे शिक्षणकार। वडोदरा भाजपा कार्यकर्ता द्वारा दारू वहेंचवानी मंजूरी मांगवा अंगे गरमायुं राजकारण। भाजपे कह्युं पब्लिसिटी माटेनो छे स्टंट। छोटाउदेपुर संखेड़ा में दोरड़ा थी बांधी ने वृद्धा ने मार मारतो वीडियो वायरल। युवक और युवती द्वारा वृद्धा ने मराता हतो ढोर में। सरकार द्वारा बाळकों ने फाड़वाता पुस्तकों जोवा मळ्या। खानगी बुक स्टोर में जूनागढ़ खानगी स्टोर में स्टीकर मारेली हालत में हता पुस्तकों। जिला ने तालुका पंचायत बचावा कांग्रेस की कवायत। तोड़जोड़ की राजनीति थी बचवा कांग्रेसे अनेक सभ्यों ने मोकल्या अज्ञातवास में। नलिन कोटड़िया भागेड़ू जाहिर। सेशन्स कोर्टे सीआईडी क्राइम की अरजी राखी मानी। नमस्कार, वीटीवी न्यूज साथ हूं मनीषा। विगतवार समाचार में बात करीशू। वडोदरा पोलीसे शाला संचालक सामे फरियाद लेवानो इनकार करता वालियों रोषे भराया छे। समा पोलीस स्टेशन ना पीआई नवरचना स्कूल सामे फरियाद लेवानो इनकार करता वालियों आवतीकाल थी पोलीस स्टेशन सामे धरना करशे। वालियों आरोप छे कि नवरचना स्कूल ना संचालक तेजल अमीन राजकीय वग धरावता होवाथी पोलीस द्वारा फरियाद लेवानो इनकार करवामां आवे छे। वडोदरामां समा पोलीस स्टेशन में घटना घटी छे। वालियोनी फरियाद लेवानो पोलीस स्टेशन ना पीआई द्वारा इनकार करी देवामां आव्यो छे। वडोदराना समा पोलीस स्टेशन ना पीआई इनकार कर्यो छे। ज्यां सुधी शाळा संचालको दादागिरी करशे त्यां सुधी वालियो पण हवे लड़ी लेवाना मूडमां छे। त्यारे वात एवी सामे आवी छे के शानेन शाळा वडोदरा जेना 25 થી વધુ બાળકોને એલસી પકડાવી દેવામાં આવ્યા છે, તો ડિવાઇન લાઇફ સ્કૂલ સામે પણ વાલીઓ દ્વારા રોષ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઇન પર જોડાઈ ગયા છે। માનુ, શા માટે પોલીસ સ્ટેશનમાં જ્યારે વાલીઓ સ્કૂલ સંચાલક સામે ફરિયાદ નોંધવા પહોંચ્યા ત્યારે પીઆઈ દ્વારા ઇનકાર કરી દેવામાં આવ્યો? મનીષા, વાલીઓ આજે બપોરથી જ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સામા પોલીસ સ્ટેશન બાળ આયોગના અધિકારી પણ એક એમની સાથે હતા, તેમ છતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં નથી આવી। આ પાછળનું એકમાત્ર કારણ એવું છે કે જે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની છે એ ભાજપના અગ્રણી છે, ખૂબ જ રાજકીય વગ ધરાવતા તેજલ અમીન છે, એમની આ સ્કૂલ છે નવરચના ને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની છે। એટલે કદાચ પોલીસને ઉપરથી મોટા પ્રમાણમાં પ્રેશર આવી રહ્યું છે અને ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી। બે દિવસ પહેલા જ સાનેન સ્કૂલના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ ગઈ, એ જ પ્રકારની ફરિયાદ બાળ આયોગ દ્વારા દાખલ કરવાની છે, તેમ છતાં આજે પીએએ ફરિયાદ દાખલ નથી કરી અને એમની મનમાની કરી રહ્યા છે। ખાસ કરીને શાળા સંચાલકો છે રાજકીય મોટી વગ ધરાવે છે ને એના કારણે આજે વાલીઓની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। સરકાર પક્ષે ફરિયાદ દાખલ કરવાની છે, તેમ છતાં પીઆઈ કસના મસ નથી થતા, એટલે આ વાલીઓ છે આજે આખા દિવસ રજળપાટ કર્યા બાદ હવે આવતીકાલે આ વાલીઓ છે સમા પોલીસ સ્ટેશનની આગળ ધરણા કરવાના છે। જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી ધરણા કરશે। કારણ એવું છે કે બાળ આયોગે જયારે કીધું હોય, આદેશ કર્યો ફરિયાદ દાખલ કરવા માટે, આખા રાજ્યની સુરત, વડોદરા, રાજકોટ કે અમદાવાદ તમામ જે શાળા સંચાલકો છે જેમને વાલીઓ જે બાળકોને એલસી પકડાવી દીધા છે એવી આ શાળા સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, તેમ છતાં પીઆઈ આજે ફરિયાદ ન લેતા આવતીકાલથી આ વાલીઓ છે ધરણાઓ કરવાના છે, પોલીસ સ્ટેશનની સામે ધરણા કરશે। આ ઉપરાંત વાલીઓએ જિલ્લા અને રાજ્ય બાળ આયોગને પણ મેલ કરીને આની જાણ કરી છે કે પીઆઈ પોતાની મનમાની કરી રહ્યા છે, રાજકીય પ્રેશરમાં ફરિયાદ દાખલ નથી કરતા અને આજે વાલીઓની મુશ્કેલી વધી છે। મનીષા, માનો જ્યારે વાલીઓ ફરિયાદ કરવા માટે સમા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે સમા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ફરિયાદ ન લેવાનું કારણ શું દર્શાવવામાં આવ્યું હતું? મનીષા, એકમાત્ર કારણ આ છે, પીઆઈ એટલું જ રટણ કરી રહ્યા છે કે આપ તમે ફરિયાદ તમારી અરજી લઉં છું, તપાસ કર્યા બાદ ફરિયાદ દાખલ કરશું। હવે જ્યારે રાજ્ય બાળ આયોગે કહી દીધું છે, સ્પષ્ટ લેખિતમાં આદેશ કર્યો છે કે કાર્યવાહી કરવી આવા શાળા સંચાલકોના વિરોધમાં, તેમ છતાં પીઆઈ ફરિયાદ દાખલ નથી કરતા। પીઆઈની જે રીતે વાતચીત હતી એ પ્રમાણે લાગી રહ્યું છે કે રાજકીય પ્રેશર આવી રહ્યું છે, તેજલ અમીનના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ ન થાય એના માટે થઈ અને રાજકીય પ્રેશર
समा पुलिस स्टेशन ना पीआई ऊपर आवी रही छे अने आजे धरार आ पीएसआई छे एमने एमना जे वालीओना वकील हता ए हाजर हता तेम छतां फरियाद नथी लीधी। बाळ आयोगना अधिकारी छे ए हाजर हता तेम छतां आजे फरियाद दाखल नथी करी एटले आ पॉलिटिकल प्रेशर आवी रह्यु छे। जे शाळा संचालक छे नवरत्ना स्कूलना तेजल अमीन એ રાજકીય મોટી વગ ધરાવે છે ને એના કારણે જ આજે આ વાલીઓની ફરિયાદ છે લેવામાં નથી આવી અને રાજકીય રીતે કહી શકાય તો સરકારી ફરિયાદ દાખલ કરવાની છે તેમ છતાં પીઆઈએ ઇનકાર કરી દીધો છે અને અત્યારે ફરિયાદ દાખલ નથી કરી। મની આભાર માનું આપનો સમગ્ર માહિતી આપવા માટે। પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા ગુજરાતની ગ્રાન્ડેડ સ્કૂલોના શિક્ષકોએ રાજ્ય સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો સરકાર સામે આંદોલન પર ઉતરશે। ગુજરાતના 7000થી વધુ શિક્ષકો 23 જૂન સુધી કાળી પટ્ટી પહેરી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય કરશે। પગાર વધારો અને ભથ્થા આપવાની શિક્ષકોની માંગ છે। ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળની ફરિયાદ છે કે રાજ્ય સરકારે ગત વર્ષ 2017માં જાન્યુઆરીમાં રાજ્યના તમામ ફિક્સ પગારના સહાયકોને પગાર વધારો આપવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ હજુ સુધી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને પગાર નથી મળ્યો। સરકારે માધ્યમિકના શિક્ષક સહાયકોને 6000, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયકોને 12000 ઓછો પગાર વધારો આપ્યો છે। નાણામંત્રીએ તફાવતની રકમ આપી દેવાની જાહેરાત કર્યા અને 10 મહિના થઈ જવા છતાં પગાર વધારો આપ્યો નથી। ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં હજુ 4000 શિક્ષકોની ભરતી કરાઈ નથી। નિવૃત્તિ, આકસ્મિક મૃત્યુથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા તથા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવાની શિક્ષકોની માંગ છે અને 24 જૂને શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રામધૂન યોજી સરકારનો વિરોધ કરશે। જિલ્લાના તમામ શિક્ષકો જોડાશે અને આ કાર્યક્રમ શિક્ષણ સહાયકોને ન જોડાવાનો આદેશ કરવા સરકારે તમામ ડીઓને પત્ર જાહેર કર્યો છે અને જેને લઈ શિક્ષક મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે। અમારી જે માંગણીઓ છે એના અંગે વારંવાર અમે સરકારમાં રજૂઆતો કરેલી છે। ખાસ તો નાણાં વિભાગે 18/17 રોજ ઠરાવ બહાર પાડ્યો શિક્ષણ સહાયકોના ફિક્સ પગારના કર્મચારીને વધારા માટે। આ ફિક્સ પગારના વધારો જે છે 4 વખત બહાર પાડ્યો એ અક્ષરશઃ પાલન કર્યું, જ્યારે આ વખતનો જે 5મો વધારો છે એ અમારા માટે ઓછો વધારો જાહેર કર્યો। 17/10/17 રોજ આ આપવામાં આવ્યો। અગાઉના એરિયર્સની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી। સરકારી શાળાના જે સહાયકો છે એની કામગીરી સરખી છે, નિમણૂકની હુકમો જે છે એ સરકાર જે ટેટ પરીક્ષા આપીને એ આવે છે, જ્યારે ગ્રાન્ટેડ શાળાના પણ શિક્ષકો એની લાયકાત, એની કામગીરી બધું સરખું હોવા છતાં આ ગ્રાન્ટેડ શાળાના સહાયકોને અન્યાય કરવામાં આવે છે। શિક્ષણ સહાયક તરીકે હું 2002માં જ્યારે શાળામાં જોડાઈ અને આજે 15 વર્ષ નોકરીને થઈ ગયા છે ત્યારે સરકારની નીતિઓને કારણે શિક્ષણ સહાયકોમાં જ વિસંગતતાઓ જોવા મળે છે। 2006 પછી જે શિક્ષણ સહાયકો સરકારી શાળામાં જોડાયા એ શિક્ષકોની સળંગ નોકરી ગણવામાં આવી, જ્યારે 99 પછી જોડાયેલા ગ્રાન્ટીનેડ શાળાના શિક્ષણ સહાયકોની નોકરી સળંગ ગણવામાં આવતી નથી। જ્યારે બધા જ શિક્ષકોનો અનુભવ, ક્વોલિફિકેશન અને વર્કલોડ સરખો જ છે તો સરકાર દ્વારા આવો અન્યાય શિક્ષકોને, શિક્ષણ સહાયકોને શા માટે કરવામાં આવે છે? અમને જે રીતે બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે એમાં એવું કહેલું હોય છે કે 3 વર્ષ પછી તમારો ઓર્ડર બદલવામાં આવશે, પણ સતત 15 વર્ષ સુધી કામ કર્યા પછી પણ ઓર્ડર બદલવામાં આવતો નથી અને અમને બીએલઓની કામગીરીમાં સતત કન્ટિન્યુ ચાલુ રાખે છે અને ગમે તે સમયે અમને ઓર્ડર આપી દે છે કે તમારે આ કામ કરવાનું છે। ઇવન અમે બહારગામ હોઈએ તો પણ અમારે ત્યાંથી આવીને અમારે એ કામગીરી કરવી પડતી હોય છે। સોશિયલ મીડિયામાં એક વૃદ્ધાને માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં યુવક અને યુવતી વૃદ્ધાને માર મારી રહ્યા છે। વૃદ્ધા અસ્થિર મગજના હોવાના કારણે પરિવારજનો દ્વારા તેમને દોરડાથી બાંધી રાખવામાં આવે છે, ત્યારે હવે પરિવારના સભ્યોએ વૃદ્ધાને માર માર્યો હતો અને આ વૃદ્ધાને ઘરની બહાર પણ કાઢી હતી। આ વિડીયો છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વેલપુર ગામનો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। આ વિડીયોમાં માર મારતી યુવતી વૃદ્ધાની દીકરી હોય તેવા પણ દાવા કરાઈ રહ્યા છે। વડોદરામાં ભાજપના કાર્યકર્તાએ દારૂ વહેંચવાની મંજૂરી માંગી છે। તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્રી સંજય પંચાલે કલેક્ટરને રજૂઆત કરી છે। ગામમાં ભાજપના માથાભારે માણસોએ દુકાનો પડાવ્યાનો આક્ષેપ છે। રોજગારી માટે વિદેશી દારૂનો ધંધો કરવા મંજૂરી માંગી હતી। રાજ્યપાલને પત્ર લખી દારૂનો ધંધો શરૂ કરવા માટે માંગ કરી હતી। ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી હોવા છતાં મારી આ દશા છે તો સાહેબ ગુજરાતના સામાન્ય માણસની શું દશા થતી છે? જેટલા માટે હું આવેદનપત્ર આપી રહ્યો છું રાજ્યપાલશ્રીને કલેક્ટર મારફતે, યા તો મને ન્યાય આપો યા મને ઇંગ્લિશ દારૂનો ધંધો કરવાનું લાયસન્સ આપો।
કેમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરવો? સાહેબ હું તંત્રથી એટલો બધો થાકી ગયો છું કે હું તમામ 5 વર્ષથી મારા છોકરા મારી 3 દીકરીઓ છે તમામ ભૂખે મરી રહ્યા છો, મારો પરિવાર કેવી રીતે ચલાવો, મારી પાસે કોઈ રસ્તો નથી અત્યારે, હું મારા એક પણ માણસ મને મદદ માટે નથી આવી રહ્યો. હું 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરું છું, મારા તન મનને ધનથી મેં ભાજપની માટે મહેનત કરી છે, આજે એક પણ માણસ મને ન્યાય માટે મદદ નથી કરી રહ્યો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ વડોદરા ભાજપના બક્ષી પંચ મોરચાના મહામંત્રી સંજય પંચાલે રાજ્યપાલના પત્ર લખી વિદેશી દારૂના વેચાણની માંગ કરી હતી. સંજય પંચાલનું કહેવું છે કે ભાજપના જ માથાભારે શખ્સોએ પોતાની દુકાન પડાવી લીધી છે, જેને લઈ રોજગાર માટે આ માંગ કરી છે. આ મામલે પક્ષ તરફથી પ્રતિક્રિયા આપતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો પબ્લિસિટી માટે કંઈ પણ કરે છે, પરંતુ શિસ્ત ન જણાવનાર સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા દ્વારા જાણકારી મળી, ઘણીવાર આ પબ્લિસિટી માટે આવરી ગિમિક કરતા હોય છે, પરંતુ આ કોઈ કાળે ચલાવી ન શકાય. આ જે કંઈ હશે એને જિલ્લા અધ્યક્ષને અમે સૂચના આપી છે કે તાત્કાલિક ઉપર એના ઉપર એક્શન લેવામાં આવે, કારણ કે ગાંધીના ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકાર એ દારૂબંધીનો પણ કડક કાયદો લાવ્યો છે, અને અમારી નીતિ અને અમારા એક્શન સાફ છે, અમે આ પ્રકારે નહીં ચલાવી લઈએ, અને તાત્કાલિક જે કંઈ હશે એના ઉપર એક્શન લેવામાં આવશે. રાજ્યમાં દારૂના વેચાણ મુદ્દે અલ્પેશ ઠાકોરે જાહેરમાં ખુલાસો કર્યો હતો. અલ્પેશે કહ્યું હતું કે મારા સમાજના લોકો દારૂનો ધંધો કરે છે, ઠાકોર સમાજના લોકોને દારૂનું વેચાણ કરતા રોકીશું, મારું પહેલું લક્ષ્ય દારૂનું વેચાણ અટકાવવાનું છે. કે મારા લોકો કદાચ દારૂ મોટો ધંધો કરતા હશે, પણ એમને રોકવા માટે, એમને બંધ કરાવવા માટે અને એને પકડાવવા માટે હું દોડું છું, એટલે અમારામાં જોવાની તાકાત નથી કે એ તો કદાચ 2-4-6 મહિના કે 2-4 વર્ષ કાઢી લેશે, પણ એ પરિવારનો વિકાસ કેવી રીતે થશે, મારા સમાજનો વિકાસ કેવી રીતે થશે એની ચિંતા છે. એટલે ગાળો ખાઈને પણ, એને પગે પડીને પણ એ ધંધો બંધ કરાવવા અને દારૂ બંધ કરાવવા માટે નીકળીએ છીએ. રાધનપુરમાં ડાયરામાં નોટો ઉછાળવા મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું, અને તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો ખોટો વિવાદ ઉભો કરી રહ્યા છે. મેં કન્યા છાત્રાલયના લાભાર્થી નાણાં ઉછાળ્યા હતા અને આ તમામ નાણાં કન્યા છાત્રાલયના નિર્માણમાં વપરાશે. સમાચારમાં આગળ વાત કરીએ. બિટકોઈન કૌભાંડના મામલે કોર્ટે નલિન કોટડિયાને ભાગેડું જાહેર કરવાનું વોરંટ મંજૂર કર્યું છે. મહત્વનું છે કે બિટકોઈન કૌભાંડ મામલે કોટડિયાનું નામ સામે આવતા નલિન કોટડિયા ફરાર છે, અને આ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા ભાગેડું જાહેર કરવા માટે અરજી કરવામાં આવી હતી, અને આ મામલે કોર્ટે અન્ય એક આરોપી જતીન પટેલ સામે પણ વોરંટ મંજૂર કર્યું છે. સીઆરપીસી કલમ 82 મુજબની મંજૂરી મળ્યા બાદ જ્યારે 30 દિવસનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે કે તેઓ હાજર થવું, ત્યારબાદ તપાસ કરનાર અધિકારી દ્વારા સીઆરપીસી કલમ 83 મુજબ તેઓની મિલકત જપ્ત કરવા માટેની આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટની પરવાનગી માંગવામાં આવશે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું રોકાયેલ બ્રેક બાદ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અભ્યાસ માટેના પાઠ્યપુસ્તકો રાજ્ય સરકાર દ્વારા બાળકોને ફાળવવામાં આવે છે, જે કોઈ અન્ય સ્થળેથી પ્રાપ્ત થતા નથી, ત્યારે રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકોનું વેચાણ કરવાની ઘટના સામે આવી છે. જૂનાગઢમાં એક ખાનગી બુક સ્ટોરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અપાતા પુસ્તકો વેચાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તમ બુક સ્ટોરનો માલિક રોકડ રૂપિયા લઈ સરકારી પાઠ્યપુસ્તકો વેચી રહ્યો હતો. એટલું જ નહીં પણ આ બુક સ્ટોરનો માલિક પોતે કરેના કૌભાંડની જાણ કોઈને ન થાય તે માટે સરકારી પુસ્તકોના પાના પર સ્ટીકર લગાવીને કોઈ પણ જાતના ડર વગર વેચાણ કરી રહ્યો હતો. જો કે આ વાતની જાણ થતાં ડીઓ કચેરીના અધિકારીઓએ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે ઉત્તમ બુક સ્ટોરનો માલિક પોતાની દુકાનને તાળું લગાવી ફરાર થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામ પણ આવી ગયા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે. પોતાની સત્તા બચાવવા પાર્ટીઓ પોતાના સદસ્યોને સાચવી રહી છે. અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોને અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવ્યા છે, તો કેટલાક સભ્યોને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા છે. કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસને તેના સભ્યો તૂટવાનો ડર લાગી રહ્યો છે, અને જેના કારણે તેણે પોતાના સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલ્યા છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં હાલ પ્રમુખ બનવા માટે કોંગ્રેસ સભ્યોમાં જૂથબંધી જોવા મળી રહી છે. ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 22 સભ્યોનું સંખ્યાબળ છે, પરંતુ કોંગ્રેસને સત્તા છીનવાઈ જવાનો ડર છે.
જે રીતે વારંવાર કોંગ્રેસ દ્વારા પોતાના સભ્યોને બચાવવા માટે અજ્ઞાતવાસમાં લઈ જવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લામાંથી ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલી દેવામાં આવ્યા છે. 20 જૂનના રોજ રાજ્યમાં તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતના સભ્યોને અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસ પાટણના રાધનપુર સાંતલપુર હારીજના સભ્યોને તોડજોડની રાજનીતિથી બચવા માટે અજ્ઞાત સ્થળે મોકલ્યા છે. સાથે જ કોંગ્રેસે અમદાવાદના 18 સભ્યોમાંથી 17 સભ્યોને રાજસ્થાન મોકલ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે રાજકોટના 22 સભ્યોને પ્રવાસ માટે મોકલ્યા છે. મહત્વનું છે કે જિલ્લા પંચાયતમાં જીત મેળવવા માટે ભાજપ કોંગ્રેસ દ્વારા તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી છે અને જેના કારણે કોંગ્રેસના 18 સભ્યોમાંથી 17 સભ્યોને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે. 20 જૂનના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે, ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના આદેશથી સભ્યોને પ્રવાસે મોકલવામાં આવ્યા છે. જે રીતે કોંગ્રેસના સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલવાની જે ઘટના સામે આવી છે, અમદાવાદ રાજકોટ અને પાટણના અલગ અલગ તાલુકાના સભ્યોને પણ અજ્ઞાતવાસમાં મોકલવામાં આવ્યા છે. 6 જિલ્લા પંચાયતના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાન સહિતના સ્થળો પર આ સભ્યોને મોકલી દેવામાં આવ્યા છે. ભાવનગર અને પાટણ જિલ્લા પંચાયતના સભ્યોને પણ અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસે અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્યોને પણ અજ્ઞાત સ્થળે મોકલી આપ્યા છે.